સુપ્રભાત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું અનિતા ચૌહાણ તમારા ગુજરાતી વિષયના શિક્ષક છું. તો આજે આપણે ગુજરાતીની અંદર નવો પાઠ ચાલુ કરવાનો છે. આપણે 11મો પાઠ પૂરો કર્યો, હવે આપણે પાઠ નંબર ચાલુ કરીશું 12, બરાબર? જે પાઠનું નામ છે આપણા ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલ. તમે નામ તો સાંભળ્યું હશે, હે ને? તો આજે આપણો 12મો પાઠ છે ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલ, બરાબર? તો પાઠ ચાલુ કરતા પે હું તમને એમના વિશે થોડીક માહિતી પણ આપી દઉં છું, બરાબર? જે આપણા જે સરદાર પટેલ છે આપણા, એ આપણા પહેલાંના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. અને એને લોખંડી પુરુષ શા માટે કહેવાય છે? કેમ કે એ જ્યારે સાવ નાના હતા, તમારી જેવડી જ ઉંમર હશે શાયદ, ત્યારે એમને એક રોગ થયો હતો, બરાબર, હાથની અંદર. અને એને એ રોગને કાઢવા માટે પોતે જાતે જ ગરમ એક વસ્તુથી એને ત્યાં અડાડી અને કાઢ્યો હતો. એટલે કે એટલા બધા એ બહાદુર હતા કે પોતે જાતે જ ગરમ વસ્તુ ત્યાં અડાડી અને એ રોગને એને ભગાડ્યો હતો. એટલે કે તમારી જેટલી ઉંમરના છોકરાઓ આટલો બધો સાહસ ના કરે, પણ એમને કર્યો હતો. એટલા માટે એને લોખંડી પુરુષ કહેવાય છે, બરાબર? અને એ પહેલેથી જ, નાનપણથી જ એટલા સાહસી અને બહાદુર હતા, બરાબર, જેમને આપણા ગાંધીજીની સાથે રહી અને આપણને આઝાદી પણ અપાવી છે. અને જેઓ એક વકીલ પણ હતા સારા એવા, અને એમને વકીલાત અમદાવાદમાં પણ કરી ચૂક્યા છે, અને સારું એવું એમને નામ પણ ત્યાં જમાવ્યું છે, બરાબર? તો આજે એવા જ આપણા મહાન પુરુષો વિશે આપણે સમજવાનું છે. તમને બધાને ખ્યાલ જ હશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, હે ને? તો હમણાં જ હાલમાં જ આપણે ટૂંક સમયમાં જ એમનું, સરદાર પટેલનું સ્ટેચ્યુ આપણે બનાવ્યું છે, હે ને? જે બહુ જ આલિશાન છે. ઘણા જોયાવ્યા હશે, અને જે નથી ગયા તો એમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે જો સમય મળે તો એક વખત ત્યાંની મુલાકાત જરૂર લેજો, જે સરદાર ડેમની બાજુમાં જ ત્યાં બનાવેલું છે, બરાબર? તો આજે આપણે એવા સરદાર પટેલ વિશે થોડી ઘણી માહિતી પણ મેળવીશું. તો તમે બધા તૈયાર છો ને આવા મહાન પુરુષો વિશે જાણવા અને સમજવા માટે, બરાબર? તો ચલો હું પાઠની શરૂઆત કરું છું. તમે બધા પણ તમારી ટેક્સ્ટ બુક્સ છે એ કાઢી રાખજો. તો આપણો પાઠ 12મો છે ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલ, બરાબર? તો હું લાઈન વાંચતી જાશ, અઘરા શબ્દો હું સમજાવતી જાશ, બરાબર? અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈનું સ્થાન ભારતવાસીઓના હૃદયમાં કોતરાઈ ગયેલું છે, બરાબર? બધા જ લોકો જાણતા હશે, સમજતા હશે સરદાર વલ્લભભાઈ વિશે, બરાબર? તો બધાએ એમને સ્થાન ક્યાં આપ્યું છે? આપણા હૃદયમાં, બરાબર? કે હૃદયમાં, બધાના હૃદયમાં કોતરાઈ ગયું છે એ નામ. તો સરદાર વલ્લભભાઈનો જન્મ 31 ઓક્ટોબર 1875 નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો. જો આ લાઈન છે એ ખાસ યાદ રાખજો બધા, તમારી ટેક્સ્ટ બુક્સમાં પણ પેન્સિલથી તમે અંડરલાઈન કરી નાખજો, બરાબર? કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો. કયા ગામમાં થયો હતો? કરમસદ ગામમાં, જે નડિયાદ તાલુકાનો છે, બરાબર? અને કઈ સાલમાં થયો હતો? 1875. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું, બરાબર? પિતાનું નામ શું હતું? ઝવેરભાઈ અને માતા, અલા, ઝવેરભાઈ અને માતાનું નામ છે લાડબાઈ, બરાબર? નાનપણથી જ તેઓ નીડર અને સાહસિક હતા. નાનપણથી જ, તમારી જેટલી ઉંમરથી જ એ નીડર એટલે કોઈનાથી એને ડર નહોતો, બરાબર? જેને કોઈનો ડર ના હોય એને શું કહેવાય? નીડર. અને સાહસિક હતા, બરાબર? કંઈ પણ જંગ લડવા માટે હંમેશા તૈયાર જ રહેતા. એમ ઈસવીસન 1897 નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં મેટ્રિક થયા, બરાબર?
અને કાયદાનો અભ્યાસ કરી ગોધરા, બોરસદ અને આણંદમાં વકીલાત કરી. બરાબર, એમને મેટ્રિક ક્યાં કર્યું? નડિયાદની સરકારી હાઈસ્કૂલમાંથી. બરાબર, અને પછી કાયદાનો અભ્યાસ કરી ગોધરા, બોરસદ અને આણંદમાં તેમને વકીલાત કરી. ઈસવીસન 1910માં ઇંગ્લેન્ડ ગયા અને અતિશય પરિશ્રમ સાથે ખતથી અભ્યાસ કરીને બેરિસ્ટર બન્યા. બેરિસ્ટર એટલે કે વકીલ. બરાબર, અતિશય પરિશ્રમ એટલે કે મહેનત કરીને. બરાબર, અને ખતથી અભ્યાસ કર્યો, એને મન દઈને અભ્યાસ કર્યો અને શું બન્યા? બેરિસ્ટર એટલે કે વકીલ બન્યા. તો તમને બધાને સરદાર વલ્લભભાઈ પટેલ વિશેની મેં તમને થોડી ઘણી માહિતી આપી દીધી કે એને કેવી રીતે અભ્યાસ કર્યો, એમનો જન્મ ક્યાં થયો, એમના માતા પિતાનું નામ શું હતું. તો તમને બધાને સમજાણું ને કે એમને કેટલી મહેનતથી શું કર્યું, અને આગળ પણ આપણે ઘણું બધું સમજીશું એના વિશે કે એમને ગાંધીજી સાથે કઈ રીતે જોડાણા છે. બરાબર, તો આપણે પાઠને અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ સમજીશું. બરાબર, તો આ વિડીયોમાં આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે હજુ કંઈક સરદાર પટેલ વિશે જાણવા અને સમજવા માટે મળીશું. તો ગોડ બ્લેસ યુ. આવજો.